અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સંસ્થાઓમાં ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને નવા વેપાર ધંધા અને ઉદ્યોગો બરબાદ થઈ રહ્યા છે. બેરોજગારીના કારણે અનેક યુવાનો રસ્તે રઝળતા થયા છે, ત્યારે આમ જનતા પણ આ મોંઘવારીના કારણે પરેશાન થઈ રહી છે. ભાવનગર ખાતે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સંઘ દ્વારા ઘોઘા ગેટ નજીક માર્ગ પર ચક્કા જામ કરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સરકાર પર ભાગલા પાડી રાજ કરતી હોય તેવા આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર હડતાળ અને વિરોધ પ્રદર્શનમાં ઇન્ટેક, આઈટેક, એચએનએસ, એસઆઈટી, સેવા, યુટીયુસી, બેંક, વીમા, પોસ્ટલ, ઇન્કમટેક્સ, બીએસએનએલ, ખાણ ખનીજ, સંરક્ષણ, પોર્ટ, આંગણવાડી, આશા વર્કરો તેમજ મોટી સંખ્યામાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ જોડાયા હતા. અમારે ખૂબ જ અમારી પાયાની કામગીરી છે. કોલિયામાં ત્રણ ત્રણ દિવસ 75 રૂપિયામાં અમને હેરાન કરે છે, 2000 રૂપિયા આપે છે, અને આંગણવાડી વર્કરને પણ ટેકો આપતા પગાર વેતન પૂરું મળતું નથી, તો અમને સમાન કામ સમાન વેતન આપે એટલી અમારી માંગ છે. સરકારે જે કાળો કાયદો કર્યો છે, જે મજૂરોના હકને દબાવી દેવા એનું ગળું દાબી નાખવા માટે જે કાળો કાયદો કરવા માંગે છે ને, જેને એક બહુ સુંદર રૂપ આપવા માંગે છે, એની સામે તમામ સંગઠનો, આજે અસંગઠિત સંગઠિત સેવાવાળી બહેનો, જન્માદિ મહિલા, તમામ આજે હિન્દુસ્તાને આપેલા કોલ મુજબ આજે આ હડતાલમાં જોડાયા છે, માનવ સાંકળ રચી છે. એક તરફ દેશ કહે છે કે આર્થિક મજબૂત કરવા માંગીએ છીએ, લાલ કિલ્લાથી લઈ તમામ ખાનગીકરણો, એરપોર્ટો ખાનગી આપી દેવામાં આવે છે. સરકારની આવકને સ્વતંત્ર આવક બનાવવાના બદલે ખાનગી લોકોના હાથમાં આપીને જ્યારે તમામ દેશની સંપત્તિઓ ખાનગી લોકોને ચલાવવા માટે આપી દે, એ જ સરકાર કેવી રીતના દેશ માટે વફાદાર છે જે વાત નક્કી થાય છે. અને સરકારની આવી બેધારી નીતિ માટે બોલે છે કંઈક, કરે છે કંઈક, એની સામે આજે તમામ સંગઠનો દેશવ્યાપી લોકલડત જે આજે હિન્દુસ્તાનની અંદર આજે તમામ જગ્યાએ છે એમાં જોડાણા છે અને પોતાનો અવાજ સરકાર પાસે વ્યક્ત કરશે. આગામી દિવસોમાં આ બાબતે જો સરકાર વિચાર નહીં કરે તો વધારે તીવ્ર લડતો આપવા ફરજ પડશે. હમ આજ યહાં વિરોધ પ્રદર્શિત કરને આયે કે જો સરકાર સ્પેશિયલી કે રેલવે કો નિગમીકરણ કરકે ઓર પૂરે રેલવે કો ધ્વસ્ત કરના ચાહતી હૈ. આખિર કરને કા ઇસકા મસૌદા યે હૈ કે રેલવે મેં સરકાર કી કોઈ યુનિયન નહીં હૈ, ઓર રેલવે એક એસી યુનિયન હૈ જો કે મોનોપોલી વાલી હૈ ઓર યે સરકાર કે હાથ મેં નહીં હૈ. તો ઇસને 100 દિન કે એજન્ડા મેં સબસે પહેલે રેલવે પર પ્રહાર કિયા ઓર રેલવે કો તોડને કા કામ કિયા, રેલવે કો યે બેચને કા કામ કર રહે હૈ. યે હમારી ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશન જો કે ઇસપે ઇસકો હોને નહીં દેગી, યે સરકાર બદલને કા કામ કરતી હૈ યે યુનિયને, યે 74 કી હડતાલ કા ઇસકો પતા હૈ. અગર હમારી યુનિયન ઇસમે આયેગી તો યે સરકાર બદલેગી, યે મેરા એસા પક્કા મેરા ઇરાદા હૈ ઓર દાવા હૈ.